કેવારે સુકાય YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું મહેશભાઈ એમ દેવરે. આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃત પ્રકરણ જે 9 છે આમ્ર દ્રાક્ષ ફલમ એનો આપણે અભ્યાસ કરીશું. મિત્રો, તમે નાનપણમાં વાર્તા કદાચ સાંભળ્યા છે કે શિયાળી ખૂબ તરસ લાગે છે, ભૂખ લાગે છે, જંગલમાં જાય છે અને જંગલમાં એને દ્રાક્ષની વેલી દેખાય છે અને દ્રાક્ષને ખાવા માટે ખૂબ જ તલસે છે. એ દ્રાક્ષ ઉપર હોવાથી એના પર કૂદકો મારે છે, કૂદકો મારે છે પણ એને એ દ્રાક્ષ મળતી નથી. છેલ્લે ત્યારે શિયાળી કહે છે દ્રાક્ષો કાઢે છે, એનું જ અહીં સંસ્કૃતમાં રૂપાંતર છે. આપણે એનો અભ્યાસ કરીએ તો એક શૃંગાર, એક એટલે એ શૃંગાર એટલે મિત્રો શિયાળ, એટલે કે એક શિયાળ હતું. એક શૃંગાર વનમ ગચ્છતિ, જે એક શિયાળ તો વનમ એટલે કે જંગલમાં જાય છે. સ વનમ ગચ્છતિ, સ એટલે તે, વનમ એટલે જંગલ અને ગચ્છતિ એટલે જાય છે, તે જંગલમાં જાય છે. પીપાસા તસ્ય બુભુક્ષા, મિત્રો પીપાસાનો અર્થ થાય છે તરસ અને બુભુક્ષાયા એટલે કે ભૂખ. હવે એને ખૂબ તરસ લાગી છે અને ભૂખ પણ લાગી છે. કોને? શિયાળને તરસ લાગી છે અને ભૂખ પણ લાગી છે. પીપાશયા બુભુક્ષયા વનમ ગચ્છતિ, હવે શિયાળ ખૂબ જ તરસ્યો છે, ભૂખ્યો છે અને ક્યાં જાય છે? હવે જંગલમાં જાય છે. સ વનમ ગચ્છતિ, તે હવે જંગલમાં જાય છે. ઈત ગચ્છતિ, ઈત એટલે કે આમ અને ગચ્છતિ એટલે કે જો. કિમપિ ન લભતે, કિમપિ એટલે કઈ પણ, ન એટલે નહીં, લભતે એટલે મળતું નથી. તત ગચ્છતિ, હવે તે આમ જાય છે, તે આમ જાય છે, તે તેમ જાય છે. કિમપિ ન લભતે એ કશું પણ એને મળતું નથી. શ્રાંત જાય તે, મિત્રો શ્રાંત એટલે કે થાકેલો, એ શું કરે છે? હવે થાકી જાય છે. ખિન્ન જાય તે દુઃખી થાય છે, તે આમ જાય છે, તેમ જાય છે, થાકી જાય છે, ખૂબ દુઃખી થાય છે. કિંચ કરોતિ ચ કિંચ કરોતિ, હવે હું શું કરું, હવે હું શું કરું એમ એના મનમાં પ્રશ્ન થાય છે. વામત પશ્યતિ, વામત એટલે કે ડાબી બાજુ, હવે જે શિયાળ છે ડાબી બાજુ જાય છે. દક્ષિણાત પશ્યતિ, દક્ષિણાત એટલે કે જમણી બાજુ, હવે તે જમણી બાજુ જાય છે. અગ્રત પશ્યતિ, અગ્રત નો થાય છે આગળ, હવે શિયાળ આગળ જવા લાગે છે. પછી છે પૃષ્ઠત એટલે કે પાછળ જવા લાગે છે. સ્વેદ જાય તે, સ્વેદ એટલે કે પરસેવો. તૃષા એટલે કે તરસ, હવે ખૂબ જ પરસેવથી રેબજેબ છે અને એને તરસ પણ ખૂબ લાગી છે, તે શું કરે છે? સૌપ્રથમ ડાબી બાજુ જાય, જમણી બાજુ જાય, આગળ જાય, પાછળ જાય, હવે એના કારણે એના સર પરસેવથી રેબજેબ છે અને ખૂબ તરસ લાગી છે. હવે શું થાય છે? કિમ ચ પશ્યતિ ચ કિમ ચ પશ્યતિ, હવે પશ્યતિ એટલે કે શું જોઈએ છે? પશ્યતિ દ્રાક્ષા લતામ, લતામ એટલે કે વેલી, દ્રાક્ષ એટલે કે દ્રાક્ષની વેલી જોઈએ છે. સ પશ્યતિ દ્રાક્ષા ફલમ, અને વેલી પર સરસ મજાના મીઠા ખાટા મીઠા એવા દ્રાક્ષના ફળો દેખાય છે. ઉપરી ઉપરી લતાશુ, હવે જે વેલીઓ છે ખૂબ ઉપર હોય છે અને શિયાળ તો નીચા, એટલે એ તો ઉપર લતાશુ એટલે કે જે વેલીઓ છે દ્રાક્ષની એને જોવે છે. દ્રશ્યતિ તત ફલમ, અને વેલી પર સરસ મજાના ફળો એને દેખાય છે. અનુક્ષણ તન્મુખે રસ જાય તે, અનુક્ષણ એટલે તે ક્ષણે રસ જાય તે એટલે કે એના મોઢામાં શું આવે છે? પાણી આવે છે. કેમ કે દ્રાક્ષ આપણને પણ ભાવે, શિયાળ તો ભૂખ લાગે તેના સરસ મજાના ખાટા મીઠા દ્રાક્ષ લઈને એના મોઢામાં શું આવે છે? પાણી આવે છે. કિમ ચ કરોતિ ચ કિમ ચ કરોતિ, હવે શું કરું, હવે શું કરે એના મનમાં પ્રશ્ન થાય છે. એકવાર ઉત્પતિ, ઉત્પતિ એટલે કે કૂદે છે, એ શું કરે છે? એકવાર કૂદે છે. દ્વિવાર ઉત્પતિ, ફરી બીજી વાર પણ એ કૂદકો મારે છે. ત્રિવાર ઉત્પતિ, ત્રીજી વાર પણ એ કૂદકો મારે છે. પુનઃ પુનઃ ઉત્તર વારંવાર શું કરે છે? કૂદકા મારે છે. એક વાર, બે વાર, ત્રણ વાર, એ વારંવાર શું કરે છે? કૂદકા મારે છે. સ્વેદ જાય તે, હવે સ્વેદ એટલે કે પરસેવો થાય છે. શ્રમ જાય તે, ફરી એ થાકી જાય છે,
લબતે દ્રાક્ષા ફળમ પરંતુ એને દ્રાક્ષ મળતા નથી શું કરે છે એકવાર કૂદે બે વાર કૂદે ત્રણ વાર કૂદે વારંવાર કૂદ્યા કરે છે પરંતુ એને દ્રાક્ષ મળતા નથી કિંચ કથયતિ છ કિંચ કથયતિ હવે શું એ કહે છે કથય એટલે કે કહ્યું આમ્ર દ્રાક્ષા ફળમ આમ્ર એટલે કે ખાટું અને દ્રાક્ષા ફળ એટલે દ્રાક્ષ એ હવે શું કહે છે એને પ્રયત્ન કરે છે તેમ છતાં એને દ્રાક્ષ મળતા નથી હવે શું કહે છે આ તો દ્રાક્ષ તો ખાટા છે શું કહે છે આ દ્રાક્ષ તો ખાટા છે ઈ તો એ કથયતિ પલાયતિ આમ કહીને તે શું કહે છે પલાયત એટલે કે ભાગી જાય છે આમ કહીને તે ભાગી જાય છે મિત્રો સરસ મહિની શિયાળની વાર્તા આપણે જોઈ કે તરસ્યું છે દુખ્યું છે વનમાં ફરે છે દ્રાક્ષ દેખાય છે પરંતુ એ પ્રયત્ન કરે છે પરંતુ એને હવે એ દ્રાક્ષ મળતા નથી ને છેલ્લે શું કહે છે દ્રાક્ષ તો ખાટા છે એમ કરીને ભાગી જાય છે પરંતુ મિત્રો આપણે જીવનમાં પણ સતત પ્રયત્નશીલ રહીએ અને આપણે જે ધ્યેય છે આપણે જે મેળવવું છે એની પાછળ જો લાગ્યા રહીશું તો ચોક્કસ આપણને ધ્યેય મળશે એવું સરસ બોલ આપતી વાર્તા અહીં પૂર્ણ થાય છે થેન્ક યુ આભાર